ઉમેદવારના રોજ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભા પૂર્વ ડેપ્યુટી મેયરના નિધનના પગલે શોકદર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી છે. શુક્રવારના રોજ મળેલી કોર્પોરેશનની સામાન્ય સભા શોકદર્શક ઠરાવ બાદ મુલતવી રાખવામાં આવી છે. વડોદરા કોર્પોરેશનના પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ મ્યુનિસિપલ સભાસદ અશ્વિનભાઈ મગનલાલ મહેતાનું 16 મેના રોજ અવસાન થયું હતું. અશ્વિનભાઈ મહેતા સ્થાયી સમિતિના સભ્ય પદે પણ રહી ચૂક્યા છે, જેની વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભાએ દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી 2 મિનિટનું મૌન સાથે શ્રદ્ધાંજલિ પાઠવી હતી. હવે આગામી સભા 23મે મંગળવારના રોજ યોજાશે. વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ મ્યુનિસિપલ સભાસદ શ્રી અશ્વિનભાઈ મહેતાનું 16 તારીખે દુઃખદ અવસાન થયું છે. આ દુઃખદ અવસાનમાં સામાન્ય સભા આજે મુલતવી રાખવામાં આવી છે અને સામાન્ય સભા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરી છે. એમના કુટુંબ પર જે દુઃખ આવ્યું છે એ દુઃખ સહન કરવાની પ્રભુ પરમાત્મા એમને શક્તિ અર્પે. એમને ડેપ્યુટી મેયર અને મ્યુનિસિપલ સભાસદ તેઓ હતા, ખૂબ સારી કામગીરી કરી. તેઓ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે પણ હતા અને વડોદરાના વિકાસમાં એમને ખૂબ સારા અનેક કાર્યો કર્યા. આજે એમનું દુઃખદ અવસાન માટે એમના કુટુંબીજનો પર જે દુઃખ આવ્યું છે પ્રભુ પરમેશ્વર એમને શક્તિ અર્પે. એ જ આગામી સામાન્ય સભા 23/5 મંગળવારના સાંજે 5 વાગે મળશે.